નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકામાં જે નવી ભરતી આવી છે એના વિશે કુલ જગ્યાઓ અહીંયા અગિયારસો ને છત્રીસ છે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે તો સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં પ્રોવાઈડ કરીશ તો ચાલો વિડીયો શરૂ કરીએ એની પહેલાં આજનો ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન છે વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ બીજો કાર્બન મોનોક્સાઇડ ત્રીજો ઓપ્શન છે નાઇટ્રોજન અને ચોથો ઓપ્શન છે હાઇડ્રોજન તો તમે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડને ગરમીથી બચાવે બચાવે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઝોન બરાબર ત્રણસો છોતેર કેન્ડિડેટના વોટ આવ્યા છે અને એટી નાઇન પર્સન્ટ કેન્ડિડેટે સાચો આન્સર આપ્યો છે ઓઝોન વાય બરાબર પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો તમે અહીંયા જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા અને એમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ બરાબર એના અંતર્ગત આ ભરતી છે સુરત બરાબર અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવેલી છે ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન તો આ વેબસાઇટ પર જઈને તમે આમાં એપ્લાય કરી શકો છો હવે અહીંયા બીજા બધા પોઈન્ટ આપવામાં આવેલા છે જેમ કે ગુજરાત સરકાર આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગના વિધરાવોથી બરાબર રાજ્યની મહાનગરપાલિકાનો વિસ્તારમાં એ બધા પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે હવે અહીંયા તદ્દન સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ આધારિત ફાળવવામાં આવેલ છે બીજો એક પોઈન્ટ અગત્યનો છે જે રેડ કલરમાં અહીંયા લખેલો છે તમે જોઈ શકો છો ઉક્ત જગ્યા પર નિમણૂક પામેલ ઉમેદવારને સુરત મહાનગરપાલિકાના કર્મચારી ગણવામાં આવશે નહીં બરાબર તો સુરત મહાનગરપાલિકાના અંતર્ગત જ નોકરી છે પરંતુ એમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી ગણવામાં આવે નહીં તો અહીંયા જાહેરાત ક્રમાંક અલગ અલગ આપવામાં આવેલો છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો નીચે દર્શાવેલ કેરરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી થનાર જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે અથવા તો પસંદગી અથવા તો પ્રતિક્ષા યાદી બનાવવા હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સંબંધિત જગ્યાના ભરતીના નિયમો અને પરીક્ષા નિયમોના પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને આમાં ઉમેદવારો કરી શકો છો સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન એના પર તમારે એપ્લાય કરવાનું છે તો અહીંયા હવે આપણે જોઈ લઈએ જગ્યાઓ તો સૌથી પહેલા છે ફિમેલ્થ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રીઓ માટે છે કુલ જગ્યાઓ ચારસો ને સિત્યાસી છે બરાબર ફોર એટ સેવન એમાં અનુસૂચિત જાતિમાં મહિલા માટે ચોત્રીસ અનુસૂચિત જનજાતિમાં મહિલા માટે બોતેર ઓબીસીમાં એકસો ને એકત્રીસ અને બિન અનામતમાં બસોને બે તેમજ બરાબર અહીંયા તમે જોઈ શકો છો અડતાલીસ જગ્યા આ આના માટે પણ છે આના માટે પણ રાખવામાં આવેલ છે તો ખૂબ જ સારા પ્રમાણમાં જગ્યા કહી શકાય અહીંયા ચારસો ને સિત્યાસી છે એટલે ઓછી ના કહેવાય બરાબર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તો એમાં પણ ચારસો સિત્યાસી જગ્યા છે પછી એમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કરમાં પુરુષ પણ એપ્લાય કરી શકે છે અને મહિલા પણ એપ્લાય કરી શકે છે ત્રીજા નંબર પર છે તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર બરાબર તો એમાં એક્યાસી જગ્યા છે અને ચોથા નંબર પર છે મલ્ટી હેલ્થ સુપરવાઇઝર એમાં પણ એક્યાસી જગ્યા છે તો પુરુષ માટે પણ જગ્યા છે અને સ્ત્રીઓ માટે પણ જગ્યા રાખવામાં આવેલ છે તો આ વેકેન્સી ટેબલ તમે જોઈ શકો છો આ પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાંથી પીડીએફ તમને મળી જશે નીચે વોટ્સએપનું પણ ગ્રુપ છે બંને જગ્યાએથી તમને પીડીએફ મળી જશે પછી બીજી બધી અહીંયા જાહેર સૂચનાઓ આપવામાં આવેલી છે તો એ તમે જોઈ લેજો ડાઉનલોડ કરીને જેમ કે અહીંયા પહેલો જ પોઈન્ટ તમને કહી દો કે ઉપરોક્ત જગ્યાઓ સરકાર શ્રીની ગ્રાન્ટ મળે ત્યાં સુધી તદ્દન હંગામી ધોરણે ઉભી કરવામાં આવેલ છે અને પ્રોજેક્ટ બંધ થઈથી સદર મહેકામ ઉપર નિર્માણ પામેલા ઉમેદવારોને છૂટા કરવાના રહેશે બરાબર તો છૂટા પણ કરી શકે છે એ પ્રકારના પોઈન્ટ અહીંયા બધા કહેવામાં આવેલા છે ત્રિપલસી અંગે પણ અહીંયા હમણાં સર્ટિફિકેટ નથી માંગ્યું પરંતુ નિમણૂક થાય પછી તમારે સીની પરીક્ષા પાસ કરવી પડશે એ પ્રકારનો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે તો આ બધા પોઈન્ટ તમે જોઈ લેજો અગત્યની વાત આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો તમે જોઈ શકો છો અહીંયા જાહેરાત ક્રમાંક એમાં ફિમેલ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રીઓ માટે ચારસો સિત્યાસી જગ્યા હતી લાયકાત અહીં અગત્યની છે તો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તો એક આ એક પ્રકારની લાયકાત થઈ ગઈ કે દસ પાસ અને ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય તો એ સીધી રીતના આમાં એપ્લાય કરી શકે છે અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એનએમ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તો બે પ્રકારની લાયકાત બરાબર તમે ધોરણ દસ પાસ કરેલું છે અને ફિમેલ હેલ્થ વર્કર કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો બીજું છે તમે એએનએમ કરેલું હોય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તો તમે આમાં એપ્લાય કરી શકો છો તો બે પ્રકારના કેન્ડિડેટ આમાં એપ્લાય કરી શકે છે હાલ ફિક્સ વેતન તમે જોઈ શકો છો ઓગણીસ હજાર પચાસ પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ ટુ બરાબર પે મેટ્રિક્સ ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય બથા તો ખૂબ જ સારામાં નોકરી છે ઓગણીસ હજાર નવસો પાંચસો પગાર બેઝિક પાંચ વર્ષ સુધી અને પછી ઓગણીસ હજાર નવસો બેઝિક પ્લસ બીજા જે એલાઉન્સ મળશે એ મર્યાદા આમાં તમે જોઈ શકો છો પાંત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આમાં એપ્લાય કરી શકે છે ફિમેલ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રીઓ માટે છે બીજા નંબરની જે પોસ્ટ હતી એ આપણે જોઈ લઈએ તો એ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમાં પણ ચારસો ને સિત્યાસી જગ્યા હતી તો લાયકાત આમાં ધોરણ દસ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કોર્ષ કરેલો હોવો જોઈએ અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તો તમે દસ પાસ કરીને સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય તો પણ એપ્લાય કરી શકો છો અને સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો પણ આ ભરતીમાં એપ્લાય કરી શકો છો પગાર ધોરણ આમાં પણ ઓગણીસ હજાર નવસોને પચાસ આપવામાં આવશે પાંચ વર્ષ પછી કામગીરી સારી લાગશે તો લેવલ ટુમાં તમને ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ બસોમાં જે ગ્રેડ પે છે ગ્રેડ બેઝિક એમાં અને અન્ય ભથ્થા આપવામાં આવશે આમાં પણ વયમર્યાદા પાંત્રીસ રાખવામાં આવેલ છે ત્રીજા નંબરની જે જગ્યા છે એ તમે જોઈ લેજો તો એ છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ફક્ત સ્ત્રીઓ માટે દસમા ધોરણ કરી દસ ધોરણ દસ પાસ હોવું જોઈએ અને સરકારમાં અન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ આ ના હોય અને ફક્ત તમે જો એન એમ કરેલું હોય તો પણ તમે એમાં એપ્લાય કરી શકો છો અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તો એ તો બધા કરે જ છે બરાબર જેને નર્સિંગ કરેલું છે એ રજીસ્ટ્રેશન તો કરાવી જ દે છે અને ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે એ છે ફિમેલ હેલ્થ વર્કર તરીકે બરાબર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો ફિમેલ હેલ્થ વર્કર જે સુપરવાઇઝર છે એ ટોટલી એક્સપિરિયન્સ બેઝ પર છે એમાં ત્રણ વર્ષનો મિનિમમ અનુભવ જોઈશે તો ધોરણ દસ પાસ પછી તમે ફિમેલ હેલ્થ વર્કર કરેલું હોય તો પણ તમારે એક્સપિરિયન્સની જરૂર છે અને તમે એએનએમ કરેલું હોય તો પણ તમારે એક્સપિરિયન્સની જરૂર છે એટલા માટે જ પગાર પણ તમે જોઈ શકો છો એકત્રીસ હજાર ત્રણસોને ચાલીસ આપવામાં આવશે પાંચ વર્ષ સુધી અને પછી પચીસ પાંચસોથી એક્યાસી સોનો જે ગ્રેડ પે બેઝિક છે એમાં અને અન્ય ભથ્થા તમને આપવામાં આવશે વયમર્યાદા આમાં પાંત્રીસ રાખવામાં આવેલ છે તો કન્ફ્યુઝન ના થતાં પહેલાં નંબરની જે પોસ્ટ હતી એમાં એક્સપિરિયન્સ માગ્યો નથી પરંતુ જે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે એમાં એક્સપિરિયન્સ માગ્યો છે ચોથા નંબરની જે જગ્યા છે એ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો એમાં કુલ એક્યાસી જગ્યા છે પાસ સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અને આમાં પણ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે પગાર ધોરણ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ પાંચ વર્ષ સુધી અને પછી પચીસ પાંચસોથી ગ્રેડ પેની શરૂઆત થશે અને અન્ય ભથ્થા પણ આપવામાં આવશે વયમર્યાદા તમે જોઈ શકો છો જે રિલેક્સેશન આપવાની જે વાત છે એમાં સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારને પાંચ વર્ષ અનામત વર્ગના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષ અનામત વર્ગના મહિલા ઉમેદવારને દસ વર્ષ એ રીતના અહીંયા વર્ગીકરણ કરવામાં આવેલું છે એપ્લાય કઈ રીતના કરવાનું જોઈએ તો એની પણ વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન તો આની પર જઈને તમારે એપ્લાય કરી દેવાનું છે આજે નહીં થાય કાલથી થશે ચાર તારીખથી સવારે સાડા દસ વાગ્યાથી બરાબર તો આવતીકાલથી અહીંયા થશે સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અહીંયા પૂરી ડિટેલ પણ આપવામાં આવેલ છે અરજી કરવાની રીત તો આ તમે પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને પછી તમે એપ્લાય કરી દેજો કંઈ ક્વેરી હોય તો તમે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો મેં ચોક્કસ તમને આન્સર આપવાનો ટ્રાય કરીશ તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત